चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश कहां तुम चले इस दिल को लगा जाने चिट्ठी न कोई दिल को लगा वक्त यही है कम उस वक्त कहां थे
हर चीज पे आसमान से लिखा है तुम्हारा ये रास्ता हर गलिए तुम्हें करना सके सलाम हर गलिए तुम्हें करना सके सलाम हर दिल में रह गई बात जल्दी से छुड़ा कर दिल को लगा जाने दो दिल में चुकते हैं ना दर्द ठहरता है ना आंसू रुकते अब यादों के इस दिल में चुकते तुम्हें ढूंढ रहा है क्या हम कैसे करें इतना के हम जाने वो कौन सा है कहां
પ્રાણવાયુ છે, પણ જઈજી કોઈ સ્મરણ વિનાનો, સેવા વિનાનો કોઈ આત્મા હોય ને તો એને વેદના થાય છે છેલ્લે. બહુ ખુશીની વાત કરી ભાઈએ મને, દાદાને આપણે ચોથા દાદાને 110 વર્ષ, હજી એમના વડીલ ભાઈ જીવે છે મોટા 115-20 વર્ષ, પ્રેમથી બે દેવા દેવંગ આત્મા કહેવાય, દેવંગ આત્મા હો ટપાવો ને એટલે તમે પૂરણ ભાગ્યશાળી આત્મા હોય, હો ટપે નહીં પચાસ હાઠમાં તો ક્યાંય પીડ્યા હોય એમ અટાણ તો પચાસ હાઠ તો બસ થઈ ગયો, પોતે ધરાઈ ગયો, પોતે એમ કે હવે ભગવાન લઈ લે તો સારું, હા પચાસ હાઠ વરમાં હો વરું ભેગું જીવી નાખે બોલો, એમાં અત્યારે તો એવી ઝપટ ઉપડી છે 40-50 વરમાં હો વરું ભેગું જીવી નાખે, એક ડોહીમાં છેલ્લે થાય ક્યાં જીવન થયું કે એ રામ મોતે નથી આવતો, હવે તો સાણા વીણવા ગયા હતા, હુંડો પાસે પડેલો ને મોત પાખો ભરેલો હુંડો ને કે મોતે નથી આવતો, તો મોત આમ એનું ઉભું રહ્યું, બોલો ડોહીમાં શું કામ છે, કે બેટા તું કોણ, આગળ તમે મનનો બોલાવ્યો હું કાળ મોત, હે તો લે માર દીકરો આવ્યો તો હુંડો સડાવી દે, હાલ લે હુંડો સડાવી દીકરો, હુંડો સડાવી, મરવું તો ગમતું નથી કોઈ, આવ્યો તો હુંડો સડાવી દે માર દીકરો, હાલી એટલે હું ઘરે જાઉં તું તારે ઠેકાણે બીજે જા, પણ ભજન વિનાનો આત્મા હોય, સેવા વિનાનો આત્મા હોય, સ્મરણ વિનાનો આત્મા હોય ને તો હો હો વિસી ડંખ મારે ને એટલી વેદના થાય, હો વિસી આપણે ડંખ મારે ને એટલે આ પ્રાણવાયુ છોડવામાં એટલો વેદના થાય, એ માટે આવા ભજન સાંભળવા પડે, ભજન કરવા પડે, મહાપુરુષોના વાયકો સાંભળવા પડે, શબ્દો સાંભળવા પડે, માં ભગવતીના ગુણગાન સાંભળવા પડે, હું કામ છેલ્લે વેદનાનો થાય, આવન જાવનની બાવા ગલિયું વાંકી, એ અવસર વેળાએ આડા રહેજો, એ છેલ્લી ગલી છે ને બહુ વાંકી છે, એ તો કોઈ ધર્મ કાર્યમાં ક્યાંક જોડાઈ ગયેલા હોય ને તો સીધી લાગે, નકર આડવળા વાંક ઘણા, દાસ પુરુષોત્તમ કે છે જીવ કાયાનો સવાદ છે, કાયા આત્મને કે છે, એક રાજા ને ચાર રાણી હતા, તો છેલ્લે રાજા મરવા પડ્યા, તે ચારે ચાર રાણીઓને બોલાવી, પહેલી રાણીને કીધું તમે મારી ભેળા આવશો, કીધું નહીં ભેગી નહીં આવું પણ મહાલ લગી આવીશ, શમશાન લગી આવીશ,
બીજી રાણી કીધું તમે કે હું ભેગી નહીં આવું, પણ તમારું ક્રિયાકર્મ બધું કરી નાખીશ. ત્રીજી ને કીધું તમે કે તમે ગયા પછી હું તો ઘર માંડવાનીશ. રાજા એ ચક થઈ ગયા. ઓહો. ચોથી રાણી ને કીધું તમે કે તમે કયો ન્યાલગી ભેગી આવું, હું કુટપુરી આવું, સ્વર્ગમાં આવું, તમારા બ્રહ્મા લીન થયું તો એમાં આવું, ભેગી આવું, ક્યાં જાઉં તમારે સમજવાનું. હાવ થોડું છે એમાં આતમશે ને ચાર રાણી છે. પેલી કાયા રાણી શમશાન લગી ભેગી આવે, ખર્ગ લગી ભેગી ન આવે. બીજી આપણી ધર્મપત્ની, પૂર્વનો ભાગ્ય એવું હોય ને સત્ય બની જાય અને એનું ભજન પોતાનું હોય ને સત્ય બને તો ભલે, બાકી ભેગા ન આવે, ક્રિયાકર્મ થઈ જાય. અને ત્રીજી જે ઘર માંડવા વાળા છે ને એ આપણી માયા. આમ આપણે ગયા એટલે આમ બીજા નામે મંડાણી, એ માયા રાણી. એ કાયા રાણી, બીજી ત્રિયા રાણી અને ત્રીજી માયા રાણી. આપણી માયા જિંદગી ભેગી કરી હોય ને, ખાવા દવા કરી, પણ એ છેલ્લે પછી કે હવે હું તો જાઉં છું, દીકરો દીકરાના નામે થઈ જાય, દીકરીઓ દીકરી નામે થઈ, કોઈક નામે ચડી જાય. ત્રીજી રાણી ચોથી રાણી છે ને એને સમજવા જેવી છે. ઈ રાણી છે ભક્તિ રાણી. તમે ભક્તિ કરો ને તો પેઢીઓ લગી ભેગી આવે. 71 પેઢી તારે, 71 પેઢી લગી ભેગી આવે. અને સ્વર્ગમાંય પણ ભેગી આવે, પાછા અવતારમાંય પણ ભેગી આવે. ભક્તિ જેના બીજકમાં કુળમાં હોય ને એ તો પેઢીઓ તરી જાય. દાસ પુરુષોત્તમ લખે છે આયા.
Yeah, I don't.